હેલો ગાઈસ, તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે પપ્પા માટે બનાવ્યા હતા એકદમ મસ્ત માવાના મોદક પાન ફ્લેવરના, જેનો વિડીયો તમે મારી શોર્ટ્સમાં જોયો જ હશે. તો આજે આપણે બનાવીએ છીએ મસ્ત મસ્ત પપ્પા માટે મોદક. અને આ છે જો મોદક આપણા તૈયાર એકદમ મસ્ત. અને આપણે એમાં છે ને ગાર્નિશ કર્યું છે ગુલાબની. આપણા મોદક થવા માંડ્યા છે એકદમ સરસ તૈયાર. અને કોને મોદક પસંદ છે તો તમારે મને કમેન્ટમાં કહેવાનું જ છે. તો ચાલો બનાવી લઈએ ચટપટ 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 મોદક બપ્પા માટે. તો તમે જોઈ શકો છો આપણી મોદકની પ્લેટ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. અને આપણે ગાર્નિશ કરશીએ એને દાડમના બીથી. અને અત્યારે છે ને મમ્મી છે ને બપ્પાને ભોગ ધરાવવા માટે જાય છે. તો મમ્મી એકદમ સરસ બપ્પાને ભોગ ધરાવી દીધો છે. અને આપણે આજે બપ્પા માટે સ્પેશિયલ બનાવ્યા હતા એના ફેવરેટ મોદક. અને અમારા બાપા જોવો કેટલા સરસ લાગે છે એકદમ સરસ કુદરતી વાતાવરણમાં. તો એકદમ મસ્ત રીતે આપણા બાપા બેઠા હતા. અને આજે આપણે બાપાની પ્રસાદી હતી. અને હવે આપણે બનાવવાના છીએ સાંજે એકદમ સરસ ચૂરમાના લાડુ. તેના માટેની અત્યારે બધી તૈયારી ચાલુ હતી. તો આ લાડુનો પૂરો વિડીયો નથી બનાવેલો, કેમ કે ફટાફટ બનાવ્યા હતા, થોડુંક કામ પણ હતું અને સાંજે આરતી પણ કરવાની હતી. એટલે તો આ નાની નાની થોડીક ક્લિપ છે. અહીંયા જો આપણે અત્યારે એકદમ સરસ પિંડિયા તરાવવા માંડ્યા છે ને એકદમ સરસ તળાઈ જાય એટલે લાડવા પણ એકદમ જબરજસ્ત બને. કેમ કે અત્યારે છે ને આપણે બનાવીએ છીએ બપ્પા માટે એકદમ મસ્ત મોટું મોદક. 2-3 કિલાનું આપણું મોદક બની જશે એકદમ સરસ. તો અહીંયા છે ને આપણે લાડવા તૈયાર કરી લીધા હતા. અને આવી રીતે એકદમ સરસ બપ્પા માટે 5 નાના લાડુ બનાવીને પછી આપણે એક આવડું મોટું મસ્ત મોદક બનાવીએ અને મોદકનો શેપ આપી દીધો. ને અહીંયા જો ભોંદું પગે લાગે છે. પછી આપણે છે ને એકદમ મસ્ત કાજુથી બપ્પાનું અહીંયા મોઢું બનાવ્યું હતું એકદમ સરસ. અને અહીંયા આપણે એને ગાર્નિશ કરતા હતા કાજુથી અને ગુલાબની પાખડીઓથી. તો આ હતો આજનો આપણો બીજો બપ્પાનો પ્રસાદ મોદકનો. મારા ઘરે એકદમ મસ્ત ગણપતિ બાપ્પા આવી ગયા છે, પૂજા થઈ ગઈ છે. અને એકદમ સરસ આપણે 1.5 દિવસ બપ્પાનો તહેવાર સેલિબ્રેટ કર્યો હતો. અને મારા ઘરે બપ્પાને પધરાવતા અમે લોકો નથી, મંદિરમાં મૂર્તિ મૂકી દઈએ છીએ. ઘરની પાસે મોટું મંદિર છે, અહીંયા પણ અમે મૂકી દઈએ છીએ. તો આપણા હતા 1.5 દિવસના એકદમ સરસ ગણપતિ બાપ્પા આવ્યા આપણી સાથે રહ્યા. અને ખૂબ એટલે ખૂબ આપણે બધા આનંદ કર્યો અને બપ્પાનો પ્રસાદ તો ખૂબ ખાધો. તો અત્યારે આપણે એ જ તૈયારી કરતા હતા. અને અત્યારે આપણે છે ને સાંજે મસ્ત બપ્પા માટે મોદક બનાવતા હતા. અને ગોરી પણ આજે ઘરે આવી હતી. તમે બધા સાથે મળીને તૈયારી કરતા હતા. અને અહીંયા અમે આવી ગયા હતા દૂરવા લેવા માટે, કેમ કે આપણે મસ્ત મસ્ત પપ્પાના હાર બનાવી શકીએ. અને મારા ગાર્ડનમાં દૂરવા તો ઘણી બધી છે જ. તો અત્યારે અમે ઉતારતા હતા એકદમ સરસ ઘરની તાજી કે દૂરવા પપ્પા માટે. તો અહીંયા આપણી દૂરવા ઉતરતી હતી, સાથે સાથે થતી હતી વાતું અને ઘણી બધી મસ્તી. હેલો ગાઈઝ, તો અત્યારે છે ને સાંજનો સમય છે આરતીનો. અને આજે છે ગણપતિજીનો બીજો દિવસ. ગોરી ઘરે આવી છે અને અમે બનાવે છે ને બનાવ્યું છે એકદમ મસ્ત મોદક આજે. અને હવે છે ને બધા સાથે મળીને કરવાના છીએ આરતી. તો ચાલો હું તમને બતાવું. હેલો ગાઈઝ, તો આજે છે ને અમે વેર કરી દઈશું. હેલો ગાઈઝ, તો અમે બે છે ને આજે જો પહેરી છે બાંધણી. અને આજે અમે મોદકે બનાવી લીધું છે, બપ્પાને ધરાવી દીધું છે. અને હવે અમે છે ને થોડા ફોટો વિડીયો બનાવીએ છીએ ને પછી કરશે બપ્પાની આરતી. સો ગણપતિ બાપ્પા મોર્યા. અને પછી શરૂ થઈ બપ્પાની આરતી. તો અહીંયા જો પાર્થ ભાઈ આજે એકદમ સરસ તૈયાર થયા હતા અને બપ્પાની આરતી ઉતારતા હતા. અને એકદમ સરસ અત્યારે જો બપ્પા માટે આજે બધા અલગ અલગ પ્રસાદ આવ્યા છે. ગોરી ચોકલેટ લઈ આવી છે અને માયાને ત્યાં માસી આવે છે ને એને ભગવાન માટે આજે કેળાનો પ્રસાદ મોકલ્યો હતો. અને અહીંયા મમ્મીને પાર્થ સાથે આરતી કરે છે. તો આજે બપ્પા માટે એકદમ સરસ બધા અલગ અલગ પ્રસાદ આવ્યા હતા. સો થેન્ક યુ સો મચ. ને બધા લોકોએ બપ્પાને પ્રસાદ ધરાવી દીધો હતો. આરતી પણ એકદમ સરસ થવા માંડી હતી. અને અત્યારે આરતી વાગતી હતી તો આપણે આરતી તો લઈ ના શકીએ એટલે આપણે આરતીને કરી દીધી છે બંધ. તમે ખાલી જોઈ શકશો. પછી અમારા ઘરે આવ્યા તમારા સંબંધી મહેશ મામાની લોકો. તો એ લોકોને પણ આરતીનો આજે લાભ મળ્યો. અને એ પણ એકદમ મસ્ત રીતે આરતી ઉતારતા હતા. અને અહીંયા જો વેદાંશી પણ બપ્પાની આરતી ઉતારે છે. તો આ તો એવું છે જેના નસીબમાં હોય એને જ આરતી ઉતારવા મળે બપ્પાની. તો આજે આપણા ઘરે આવ્યા હતા, આરતીનો ટાઈમ હતો તો બધા લોકો સાથે મળીને આરતી ઉતારી.
તો અહીંયા એ લોકો પણ આરતી કરતા હતા અને પછી આપણે એકદમ સરસ આજે પપ્પાની આરતી કરી લેસીને અમારું રાતનું વાતાવરણ જોવો કેટલું જબરજસ્ત છે. પછી ગોરી પણ રોકાઈ ગઈ હતી તો મેં અને ગોરીએ પણ કરી લીધી પપ્પાની આરતી. અને આપણે જો પપ્પાને અત્યારે ઘરનું ઉતારેલા ચા સુધી એકદમ સરસ ફ્રેશ ચડાવ્યા છે, દુર્વાની માળા પણ બનાવીને ચડાવી દીધી છે અને એકદમ સરસ પપ્પાનો શણગાર થઈ ગયો છે. અને મારા ગાર્ડનમાંથી મને બધું મળી જ જાય છે એકદમ તાજું અને ઘરનું. અને અહીંયા આપણી આરતી તો એકદમ સરસ તૈયાર હતી જ પપ્પાની. તો ખરેખર એકદમ જબરજસ્ત વાતાવરણ હતું. અને હવે આપણે આવી ગયા હતા પપ્પા સાથે વિડીયો ફોટો બનાવવા અને મારા પપ્પા ઝૂલામાં ઝૂલે છે તો એકદમ જબરજસ્ત લાગતા હતા. તો આપણે છે ને અત્યારે પપ્પાને એકદમ સરસ ઝૂલામાં ઝૂલાવીએ અને એની હારે છે ને વિડીયો અને ફોટો બનાવ્યા છે. આ એક મેમરી છે કે જે આપણે હંમેશા યાદ રહીએ છે લાઈફમાં. ગણપતિ બાપ્પા મોરિયા, હેલો બધા મોદક ખાયેલા, તનારી આજ પાન બનાવી આયું મોદક. તો હેલો બધાય, છે આરતી સરસ કરી લીધી છે બપ્પાની અને મારા બપ્પાના દર્શન તો તમે કરી જ લીધા છે. તો અત્યારે આરતી થઈ ગઈ છે ને આજે આપણે બનાવ્યા હતા બપ્પા માટે મોદક. તો આપણે મોદકે ધરાવી દીધું છે બપ્પાને. અને તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો એ જરૂરથી અમને કમેન્ટમાં કહેજો. પતિ બપ્પા મોરિયા. પછી મમ્મી અહીંયા પપ્પા હારે વિડીયો અને ફોટો લેતા હતા અને આપણા પપ્પા તો એકદમ મસ્ત ક્યુટી ક્યુટી લાગે છે. હેલો ગાઈસ, તો અત્યારે સાંજનો ટાઈમ હતો અને શાંતિથી આપણે પપ્પા પાસે બેઠા હતા અને પપ્પાએ આપણે બધું આપ્યું છે, કાંઈ માગવાની જરૂર નથી. બટ ખાલી પપ્પા પાસે એકદમ શાંતિનો અનુભવ થતો હતો અને વાતાવરણ પણ એટલું જબરજસ્ત હતું. તો અત્યારે આપણે થોડીક વાર બેસી પપ્પા પાસે અને કાંઈ ભૂલચક થઈ હશે તો આપણે માગશી પપ્પાની માફી. હેલો ગાઈસ, તો આપણે છે ને પપ્પાની પૂજા થઈ ગઈ છે અને આજે છે સાંબા પાંચમ, ઋષિ પંચમ જી કહીએ. તો આજે કોઈને જમવાનું છે નહીં, બધાનો ઉપવાસ છે અને આજે આખો દિવસ સાંબો ખાવાનો હોય. તો આપણે બપોરે સાંબાની ખીચડી બનાવી લીધી હતી ને અત્યારે આપણે બનાવી લેશે સાંબાની ખીર તાજનું આપણું. તો પપ્પા તો મસ્ત આપણે આવી જ ગયા છે અને તમને કેવા લાગે છે મને કમેન્ટ માં કહેજો. આજે મેં પહેરી દીધી સાડી. તો આપણે મળીએ છીએ સવારે કંઈક નવું આઈ કલર લઈને. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. નેક્સ્ટ ડે આપણે આવી ગયા હતા ગોરીના ઘરે અને એને પણ પપ્પાને રાખ્યા હતા. એકદમ સરસ એના ક્યુટ ક્યુટ પપ્પા હતા અને તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે. તો એના પપ્પાને આપણે દર્શન કરવાના છે, આરતી કરવાની છે ને એને વિસર્જન કરવું છે. તો એ કરશે વિસર્જન. તો આ જો પહેલાં આપણે છે ને પપ્પાને એકદમ સરસ આરતી ઉતારી લીધી છે અને એકદમ મસ્ત કહે ને કે જ્યારે પપ્પા ઘરમાં આવે ને ત્યારે એટલી મજા આવતી હોય બધા લોકોને, કેમકે કંઈક ને કંઈક આપણે નવું કરતા હોય, સાથે મળીને કરતા હોય, સાથે બેસીને કરતા હોય. પછી અહીંયા ગોરીએ ઉતારી પપ્પાની આરતી અને પછી એને કરવાના હતા. આરતી થઈ ગઈ અને હવે આપણે કરવાના હતા પપ્પાને વિસર્જન. બટ કોઈનું મન તો થાય જ નહીં અને આ ટાઈમ આવે ને ત્યારે એકદમ અઘરું લાગતું હોય છે. મેં તો કોઈ દિવસ મારા પપ્પાનું વિસર્જન નથી કર્યું. અમે ઘરમાં જ મૂર્તિ રાખીએ છીએ અથવા તો મોટા મંદિરમાં રાખીને પૂજા કરીએ છીએ. પણ આજે પહેલી વખત મેં મારી લાઈફમાં વિસર્જન કર્યું છે પપ્પાનું. તો આપણે ઘરે જ કર્યું હતું, બારે કોઈ ખુલ્લી જગ્યામાં આપણે વિસર્જન નથી કર્યું. એકદમ સરસ ઘરે જ ચોખ્ખું પાણી લઈ અને પપ્પાનું આપણે વિસર્જન કર્યું હતું. તો ગણપતિ બાપ્પા મો. હેલો ગાઈસ, આજે છે ને અમે અત્યારે છે ને વડાપાઉ બનાવવાના છે. વડા તો અહીંયા બની ગયા છે અને આ બની ગઈ છે સૂકી ચટણી અને મારી બેસ્ટીએ છે ને એને બે ચક્કર મરાવી દીધા છે. તો થઈ ગઈ ચટણી. તો અત્યારે જો આની છે ને સૂકી ક્રિસ્પી બોમ્બે સ્ટાઇલ ચટણી બની ગઈ છે. એટલે આપણે એને તરસીને આને પૂછીએ કેવી રીતે બનાવે છે. કઈ ચટણી બનાવી તે? સૂકી ચટણી બોમ્બે સ્ટાઇલ ચટણી છે આ. બોમ્બે વડાપાઉમાં આ જ ચટણી આવે. એવું છે? હાકો ડન. તાર રેસિપી જોતી હોય તો મારી શોર્ટ્સમાં મળશે તમને. બાકી એને વડા તો મસ્ત બનાવી લીધા છે, બેટરે બની ગયું છે. અને આજે આપણે એના ઘરે છે ને વડાપાઉં ખાવાના છે. અને આ લઈ આવ્યો અમારા માટે પાઉં, હે ને? હેલો ગાઈઝ, અત્યારે જો અહીંયા થાય છે મરચા તળવાનું કામ. અહીંયા અમારી બે ચટણી બની ગઈ છે. શું કરસ તું? મરચી તળી
વડા બનાવ ને બેન, તું મરચી બી બનાવી જરૂરી છે. આજકાલ લોકોને મરચી બહુ લાગી જાય છે. ચલો વડા બનાવો. હેલો ગાઈઝ, તો હવે છે ને ઇંતજાર ખતમ. બન્યા છે મસ્ત મસ્ત વડા, પછી થશે વડા પાઉ એકદમ મસ્ત. તો આપણો વડો તો છે ને ડૂબી ગયો લોટમાં, હવે જાય છે સુસાઈડ કરવા. ઓહો હાલો, થઈ ગયા આપણા મસ્ત મસ્ત વડા. મસ્ત બન્યા છો હે ને? ખાધા પહેલા તને પછી ટેસ્ટ જો. અચ્છા એવું છે? હા તો લુક સારો ના હોય તો ખાવાનું પછી તારીફ કરવાની. મને ખબર છે હું મસ્ત જ બનાવું છું. પહેલા લુક જોવાનો પછી એને ખાવાનું. તો તમારું કહેવાનું શું થાય છે? લુક સારો હોય તો ખાવાની ઈચ્છા થઈ જ જાય ને? હોય તો કમેન્ટમાં કહેજો. હેલો ગાઈઝ, આ છે ને અમારી રીલ માટે બને છે આ બધું, અને આ પ્લેટ એટલે જ તૈયાર થાય છે. તો અત્યારે છે ને પ્લેટ તૈયાર કરે છે. ગ્રીન ચટણી, રેડ સૂકી ચટણી, મરચા તરેલા, વડા આપણા પાકે છે, પાઉં આવી ગયા છે, એટલે આપણી રીલ માટેની ડીશ તૈયાર થાય છે. જી દરરોજ થાય જ છે ને, તમને બધા વિડીયો બહુ ગમે જ છે, સો થેન્ક યુ. તો આપણા વડા તો એકદમ મસ્ત બની ગયા છે, ગરમા ગરમ, અને સુગંધ પણ જબરજસ્ત આવે છે. હવે રહેવાતું નથી, ખાવાનું મન થાય છે. હો હો, અને અહીંયા આપણી પ્લેટ પણ તૈયાર છે. હવે બનશે વડાપાઉં. તો મુંબઈ વાળા કેવા કરે? ઉભા બોમ્બે સ્ટાઈલ વડાપાઉં. અચ્છા ઈ બાત હે કા? યસ યહી બાત હે. આપ કભી હમારે સાથ મુંબઈ ચલો, હમ આપકો વડાપાઉં ખિલાએંગે. ભલે, સિર્ફ વડાપાઉં હી ખિલાએંગે. હા પાઉંભાજી તો નહીં જ ખવડાવો ચોપાટીની. પાઉંભાજી મરીન રાઈડ ઉપર તો મળે છે ને પાઉંભાજી? મળે છે પાઉંભાજી? ના ખવાય. એ તો આપણે અહીંયા ખાય છે. બુદ્ધિ કે ભાલ ખવાય, એ તો આપણે બધું અહીંયા ખાય છે. એના જેવું એના ના હોય. પેલે એક બાર મેરે સાથ મુંબઈ તો આકે દેખો. ભલે ભલે. હેલો ગાઈઝ, તો એકદમ મસ્ત ક્રિસ્પી બ્રાઉન કલરના વડા થઈ ગયા છે અમારા તૈયાર, એકદમ મસ્ત બોમ્બે સ્ટાઈલ. કેમ કે આ બેન બોમ્બેના છે તો એ બનાવે છે, આપણે કંઈ ખબર નથી એવી. આપણે જાસીને ત્યારે કહેશ. હેલો ગાઈઝ, આ છે ને વડાપાઉં બને છે, અને આ બેની તમને ખબર જ હશે, અમારા વિડીયો જોતો હશે. તો આ કોણ છે? હેલો, આજ કઈ પાર્ટી? એન હેલો, હા બોલો. મત ખાવ, ભૂખ લાગી ગઈ. શું ખાસ? આ લોકો છે ને હાથે જ બનાવવા માંડ્યા છે. પ્લેટ બને કે વડાપાઉં બને, એની કોઈ વાટ જ નથી જોવાની. હેલો ગાઈઝ, અમારા બે નવા કુક આવી ગયા છે ફટાફટ, અને આ શિવભાઈ બનાવે છે વડાપાઉં. કેવી રીતે બનાવસ કે તો? સુખા ચટણી લાલ, પછી ચીઝ, કેમ કે અત્યારે પાર્થ ને અને શિવ ને બે ને ચીઝ બહુ ભાવે છે. અને અહીંયા જો તો શું થયું, મજા મોજે દરિયા ઓછો તા ખરા. અને આપણું બની ગયું એકદમ મસ્ત ચીઝી વડાપાઉં, સાથે છે મિર્ચી. હાય હાય મિર્ચી, ઉફ ઉફ મિર્ચી. નહીં તો કા
ઈંડો ઈંડો હાલો બધા કરો ઈંડો હેલો ગાઈઝ, ખરેખર બહુ જોરદાર બહેના છે. આપણો કુક સારો છે, આપણે આને રાખશી. જોબ લાગી ગઈ. ભાવે તમે જ રાખવા દેશે, અમે બધું તારું. સબ તુમારા સબ મેરા. એક વડા પાઉં કે કિતને દોગે મુજે, યે વાલા વડા પાઉં કરને તુમે દોગે મુજે કિતને. પાંચ હો ગયા. પાંચ રૂપે મે ગ્રીન મિર્ચી ભી નહીં આતી હૈ. આગે બડો. પત્ની ગલી સે પલટી મારો. મુંબઈ નો 7 રૂપિયા મોડા ભાવ મળે તો કેવું બહેનું છે? કેજે બહુ મસ્ત છે. આ છોકરા ને તો માં કઈ બનાવી નથી દીધી, પોતે બનાવે છે. જો અત્યારે બને છે મસ્ત ચીઝ વાળું વડાપાઉં. નવું બનાવ્યું છે. અચ્છા, ઉપરથી ચીઝ એડ કરવાનું. ઓહો, બી વિચારી કે દેજી. મસ્ત બેનો છે આ તો. ફિનિશ કરતાને કા જબર મસ્ત. સો જે આ કે ઘણી આઈટમ યુનિક આઈટમ છે. માપીને ખાવું હોય તો ખોરાક મજા આવે. કેવી લાગે છે બતાવજો. હા, અમારો ભૂખડ ભાઈ કેમ છે? જોયું ને, જવાબ નથી દેતો. હલો સિયુ ભાઈ, કેવી લાગી? ધક્કો વસૂલ. બહુ જ મસ્ત. તને ઠીક ઠાક ભાવે? હવે ગોરી બનાવે છે પોતા માટે. હવે આપણો સેફ મેદાનમાં આવ્યો. એવું બધું ઠૂસી જાય, પેટ ભરી ભરી જાય.
પછી કે અમે રાતે તો કઈ ખાતા જ નથી. એ તો કેવાય સિક્રેટ. હા મેં બોલતો. હા હમ ઇતને સારે વડાપાઉં ખા કે ભી ભૂખ લે. વાહ વાહ કોંગો. ક્યોંકિ હમ રાત કો ખાના નહીં ખાતે, સિર્ફ વડાપાઉં ખાતે. હેલો ગાઈસ, હવે અમે જઈ છીએ ઘરે. વડાપાઉં ખાઈ લીધા. થેન્ક યુ. મન બીજું ઘર મળી ગયું. ફ્રેન્ડ ને થેન્ક યુ. હે 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 વિડિયો ભેજી. અભી યે મેરે ઘર રહેગા દાદી વાલા. કિધર રહે ગયા ગાઈસ? કે દૂસરા ઘર મિલ ગયા. ઓ ઓ કરતા. હે 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 ઓય ઘર એકદમ હે. હેલો ગાઈસ, તો અમે જઈશું ઘરે. તો આપણે મળ્યા થોડીક વાર પછી. ઘરે પહોંચી જઈ. ચૂપ કળેડિયો. રાખડું. હાલ બાય. પાછો બાય. ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ. બાય બાય. હું જાઉં છું. હાલો બાય. હા એના વગર હું કેમ જાઉં? હેલો ગાઈસ, તો આપણે છે ને મસ્ત કરીને ઘરે વડાપાઉં ખાઈ લીધા છે. અને આપણે મળી ગઈ છે પ્રસાદી પપ્પાની. અને એના પપ્પાના વિસર્જન થઈ ગયા છે. તો હવે હું મળું છું તમને ઘરે જઈને. તો ચાલો હવે મળીએ ઘરે જઈને.